નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોબલ્સ્કોલનો અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલનો નિધિ કોલેજા આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર બે લેક્ચર નંબર 25 ધોરણ 4 વિષય ગણિત. હવે આપણે ગયા લેક્ચરથી નવું ચેપ્ટર 12 નું કેટલું ભારે કેટલું હલકેની શરૂઆત કરેલી છે. તો મેં તમને ગ્રામ અને કિલોગ્રામની માહિતી આપી દીધેલી છે, એ વર્ક તમે તમારી ફેસબુકમાં કરી લીધું છે. તો હવે આજે શું કરવાનું છે? તો કે ફેસબુકમાં તમારે આવા પ્રશ્ન એક કરીને લખવાનું છે. નીચે આપેલી વસ્તુઓમાં સૌથી ભારે ઉપર રાઉન્ડ એટલે કે વર્તુળ કરવાનું છે અને સૌથી હલકી વસ્તુ ઉપર ચોરસ કરવાનું છે. બરાબર છે? તો સૌ પ્રથમ તો તમારે હું સમજાવવામાં ધ્યાન આપવાનું છે અને પછી તમારે તમારી ફેસબુકમાં લખી લેવાનું છે. સારા અક્ષરે તો પહેલાં કોઈ ત્રણ વસ્તુ આવેલી છે, પેન્સિલ, પુસ્તક અને સ્કૂલ બેગ. તો આ ત્રણ માંથી ભારે વસ્તુ કઈ છે? તો કે સ્કૂલ બેગ. તેની ઉપર વર્તુળ કરી દીધું. પછી હલકી વસ્તુ કઈ છે? પેન્સિલ. એના ઉપર ચોરસ કરી દીધું. હવે એના પછી બીજું, પાણીની બોટલ, ટેબલ અને પલંગ. હવે આમાંથી ભારે વસ્તુ કઈ છે? પલંગ. તો એના ઉપર રાઉન્ડ કહેવું આપણે. હવે હલકી વસ્તુ કઈ કહેવાય? તો કે પાણીની બોટલ. બરાબર છે? તો એમાં આપણે ચોરસ કરી દીધું. હવે એના પછી નંબર 3, કઈ 3 વસ્તુ આવી છે? લેપટોપ, નોટબુક અને માપપટ્ટી. તો આ 3 વસ્તુમાંથી સૌથી ભારે વસ્તુ કઈ છે વજનવાળી? તો કે લેપટોપ. તો એના ઉપર વર્તુળ કરી દીધું. હવે હલકી વસ્તુ કઈ છે? માપપટ્ટી. એના ઉપર ચોરસ કરી દીધું. હવે ચોથું, ટ્રક, કાર અને વિમાન. બરાબર? તો વિમાન છે તે બધાથી ભારે છે, એનું વજન વધુ હોય છે. તો વિમાન ઉપર આપણે વર્તુળ બનાવી દીધું. અને ટ્રક અને કાર એ બંનેમાંથી ઓછો વજન કોનો હશે? કારનું. તો એમાં મેં ચોરસ કરી દીધું. હવે નંબર 5, કઈ 3 વસ્તુ આપી છે? કંપાસ પેટી, રબર અને કાગળ. આ 3 માંથી સૌથી ભારે વસ્તુ કઈ થાય? કંપાસ પેટી. તો એમાં રાઉન્ડ કહ્યું. અને હલકી વસ્તુ થશે કાગળ. તો એમાં મેં ચોરસ કરી દીધું. પછી નંબર 6, મોબાઈલ ફોન, હેલ્મેટ અને ચશ્મા. આ 3 માંથી ભારે વસ્તુ કઈ થાય? હેલ્મેટ. એમાં રાઉન્ડ કર્યું. અને હલકી વસ્તુ છે ચશ્મા. એમાં ચોરસ કરી દીધું. હવે એના પછી 7 નંબર, કાતર, ઘરઘંટી અને કુકર. બરાબર? તો આમાંથી ભારે વસ્તુ થશે ઘરઘંટી. એના ઉપર મેં રાઉન્ડ કરી દીધું છે. અને હલકી વસ્તુ થશે કાતર. એમાં ચોરસ. હવે નંબર 8, સફરજન, તડબૂચ અને નાળિયેર. હવે આમાં ભારે વસ્તુ કઈ થશે? તળદૂત છે તે વજન વાળી હોય અને સફરજન અને નાળિયેર એમાંથી હલકું શું થશે? એક નાળિયેર લેવાનું, એનું વજન જોવાનું અને એક સફરજન લેવાનું, એનું વજન જોવાનું. તો કેનું વજન ઓછું હશે? હલકી વસ્તુ કઈ થશે? સફરજન. તો એમાં કરી દેજું ચોરસ. તો આ 8 એક્ઝામ્પલ જોયા આપણે. બરાબર? એમાં હલકી વસ્તુ ઉપર ચોરસ અને ભારે વસ્તુ ઉપર વર્તુળ બનાવી દીધું આપણે. તો આ વર્ક તમારે તમારી ફેસબુકમાં કરી લેવાનું છે સારા અક્ષરે, અને એક વખત ટફબુકમાં કરવાનું છે જેથી તમારે સારો અભ્યાસ થઈ શકે. તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચર.